નવસારીમાં અનેક ઇમારતો ગેરકાયદે તાણી દેવાઈ છે, જેને લઈને અનેક વર્ષોથી ફરિયાદ પણ થઈ છે. ત્યારે નવસારીના ઝવેરી સડક વિસ્તારમાં પણ એક ઇમારતને તોડી પાડવાનો આદેશ થયો છે. નવસારીના ઝવેરી સડક ઉપરની મહાવીર સોસાયટી વિસ્તારમાં કરાયેલા બે બિલ્ડિંગના ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો હુકમ નવસારી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરે કર્યો છે. નવસારીના ઝવેરી સડક વિસ્તારમાં બનેલા કેટલાક બાંધકામો ચારેક વર્ષથી ભારે વિવાદમાં રહ્યા છે. અનેક આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે, છતાં પણ સ્થાનિક લેવલે પગલાં ન લેવાતા ઝવેરી સડક વિસ્તારમાં જ રહેતા જાગૃત નાગરિક અને જાણીતા સિનિયર એડવોકેટ સીપી નાયકે આ મામલે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સાઉથ ઝોનમાં કેસ દાખલ કર્યો હતો, જે બે બાંધકામ મુદ્દે બે અપીલ દાખલ કરાઈ હતી. તેમાં નવસારી ઝવેરી સડકને લાગુ મહાવીર સોસાયટી નજીકની ટીપી નંબર 151ના સિટી સર્વેના 5742નો પ્લોટ નંબર 1 વાળું બિલ્ડિંગ અને મહાવીર સોસાયટીની જ રિંગ રોડને લાગુ ટીપી નંબર 151 સિટી સર્વે નંબર 5825 પ્લોટ નંબર 43 અને 44 વાળા બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. આ બિલ્ડિંગમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવી, એફએસઆઈ કરતા વધુ બાંધકામ કરવું, પ્લાન મુજબ માર્જિનની જગ્યા ન છોડવી વગેરે બાબતો અરજદાર નાયકે જણાવી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગ કરી હતી. સદરનું બાંધકામ તાજેતરનું બાંધકામ નથી, 5-1 વર્ષ જૂનું સદર બાંધકામ છે. અને એ બાંધકામ બાબતે જે સુરત પ્રાદેશિક કમિશન કચેરીમાં જે કેસ ચાલતો હતો એ કેસમાં હમણાં ચુકાદો આવ્યો છે. અને એમાં જે ગેરકાયદેસર બાંધકામ હોય એ તોડી નાખવા માટે પાલિકાને માનની પ્રાદેશિક કમિશનરશ્રીએ જણાવ્યું છે. એટલે નિયમ અનુસારની જે કાર્યવાહી નોટિસ વગેરે આપી અને જે કાર્યવાહી કરવાની થતી હશે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. એનો સમય નથી હોતો પણ એક માસની નોટિસ આપવી પડતી હોય છે આપણે, એટલે નોટિસો આપી અને આપણે કાયદેસરની કાર્યવાહી કરશું. NTC ન્યૂઝ નવસારી.